સુંદર મજાનું વન હતું ઝાડ હતું ઘણા બધા પક્ષીઓ રહેતા હતા આ બધા પક્ષીઓ આખો દિવસ ગીતો ગાય અને કલરવ કરી કલબલ કલબલ કરી અને આખા વનને ગજવી નાખે કોયલબેન તો સરસ મજાના મીઠા મધુરા ગીતો ગાય અને બધાને ખૂબ જ મજા મજા પડી જાય પણ કોયલને આખો દિવસ મનમાં એમ થયા કરે કે આ કબૂતર ભાઈ કેવા સરસ મજાના અને આ પોપટભાઈ કેવા સરસ લીલા લીલા રંગના અને હું કેમ કાઢી એવો વિચાર આવે અને કોયલને હંમેશા એમ થાય કે ભગવાને મને આટલો સરસ

રંગ મારો કાળો એને કોણ ધોડો કરી આપશે સુથારભાઈ કહે કોયલબેન એ મારું કામ નથી તમે પાસે તો ફરી પાછા ઉડતા લુહારભાઈ પાસે ગયા લુહારભાઈ પાસે જઈ અને કોયલબેન કહે અવાજ મારો મીઠો રંગ મારો કાળો એને કોણ ધોડો કરી આપશે લુહારભાઈ કહે એ મારું કામ નથી એમણે કહ્યું તમે સોનીભાઈ પાસે જાઓ ને કોયલબેન સોનીભાઈ એ પણ કોયલબેન ના પાડી ત્યાં એમને એક વિચાર આવ્યો કોયલબેન ને થયું હમ આ પેલો ચંપક ચિતારો છે ને એ જરૂર થી મને રંગી દેશે એને સરસ મજાનો રંગ રંગતા આવડે છે આ પછી કોયલ બેન તો ફટાફટ ફટાફટ ચંપક ચિતારા કહે હો બોલો ને કોયલ બેન કે માજે મારું કામ પડ્યું તો કોયલબેન કહી અવાજ મારો બહુ મીઠો રંગ મારો સાવ કાઢો એને કોણ કરશે ધોળો ચિતારો કહે અરે ચિતારો કરશે નો રંગ ધોળો હમ ચિતારો કહે પણ કોયલબેન પૈસા થશે પૈસા આપવા પડશે કોયલબેન કહે હા હા ચિતારા ભાઈ આપી દઈશ આપી દઈશ કોયલબેન ને તો મજા મજા પડી ગઈ આમ ચિતારા ભાઈ એ તો સરસ મજાનો સફેદ રંગ કોયલબેન ને કરી દીધો અને કોયલબેન તો રાજી થઈ અને આમ ઠેકડા મારતા જાય ને તેમ ઠેકડા મારતા જાય અને કુતા કુતા કુ કુ એમ કરતા જાય આમ કોયલબેન તો ગીતો ગાતા ગાતા ઘેર પહોંચ્યા ઘેર પહોંચી અને તેણે બધા જ પક્ષીઓને કહ્યું ચાલો મારી સાથે રમવા તો કોઈ પણ કોયલબેન પાસે આવ્યું જ નહીં તેઓ કહે અરે કોયલબેન તમે તો કાળા હો ને અમે કોઈ તમારી સાથે રમવા નહી આવીએ કોયલબેન બહુ જ દુઃખ થયું એ કહે ચાલો પક્ષીઓ ના પાડી ધોળી કોયલબેન શાળામાં રમવા અને ભણવા ગયા તો કોઈ જ તેની બાજુમાં પાટલીએ ન બેસે આવું વર્તન જોઈ અને કોયલબેન તો ગભરાય જ ગયા હવે શું કરું એ તો ફર 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 ઉડતા ઉડતા પાછા ચંપક ચિતારા પાસે ગઈ ચિતારાભાઈ પાસે જઈ અને કોયલબેન કહે ચિતારાભાઈ ચિતારાભાઈ મારી સાથે કોઈ રમતું નથી મારી સાથે કોઈ બેસતું નથી મારી સાથે કોઈ જમતું નથી હું જેવી હતી એવી મને કરી આપો ને એમ કહેતા કહેતા કોયલબેન તો ખૂબ જ દુખી થઈ ગયા ચંપક ચિતારાભાઈ કહે અરે કોયલ બેન ઉદાસ ના થાઓ હું તમને તમે જેવા હતા ને એવા જ બનાવી દઈશ પછી શું છે ચિંતા ના કરો ચંપક ચિતારાભાઈએ તો કોયલ ને સાવ કાળો રંગ રંગી દીધો અને કોયલ ને તો પોતાનો રંગ મળી ગયો અને એ મેળવી અને કોયલ બેન તો પાછા ખુશ થતા થતા ઘેર ગયા અને પછી બધા સાથે રમવા લાગ્યા બધા સાથે જમવા લાગ્યા અને ખૂબ જ મજા મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી તો ચાલો બાળકો આજનું ચોડકણું સાંભળીએ કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય ઝઘડા ઝગડી ચાલે ત્યારે શોર બકોર થઈ જાય તો ચાલો બાળકો ફરી મળીશું નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો બધા બાળકો પુન મિલામાં